જે સોશિયલ મીડિયા ઉપર જે અમુક પોસ્ટો મૂકવાની આવે છે તેના ભાગરૂપે આપણે સામાજિક જાગૃતિ રૂપે તેનો જવાબ આપતા આપણે આ વિડીયો સેશન વચ્ચે વચ્ચે લઈ રહ્યા છીએ દરરોજ એક. તો નમસ્તે, હું મધુદીપ આઈ.વ. અને ટેસ્ટીમાંથી ડૉક્ટર ગૌરવ ચાવડા આપની સમક્ષ અહીં હાજર થયો છું. આજે જે સોશિયલ મીડિયા પર કોમેન્ટ મૂકવામાં આવતી હોય છે એમાં લખ્યું હોય છે કે મેડિકલ સ્ટોરની જે દવા ડૉક્ટર સાહેબ લખી આપે એના પૈસા પેશન્ટે પોતે ચૂકવવા પડતા હોય છે. ડૉક્ટર સાહેબ કે હોસ્પિટલ એના પૈસા આવી વખતે આપતા નથી. તો મિત્રો, સૌ પ્રથમ એના માટે એક પ્રસ્તાવના બાંધવા માંગુ છું કે આપણે કોઈ પણ સિટીમાં, ગુજરાતમાં, ઓલ ગુજરાતની સિટીમાં, ઓલ ઇન્ડિયામાં, ભારતમાં કે આખા વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ ટેસ્ટ ટ્યુબ બેબી કરાવીએ ત્યારે સૌ પ્રથમ ડૉક્ટર પાસે કન્સલ્ટેશન કરવા જતા હોય છે. ત્યારબાદ આપણને તપાસ થતી હોય છે, ત્યારબાદ દવા લખી આપતા હોય છે. દવા લખ્યા બાદ કપલ જે હોય છે એ નક્કી કરતું હોય છે કે અમારે ડૉક્ટર સાથે જોડાવું કે નહીં. તો ત્યારે જે લખી કર્યા પછી પેશન્ટ ઘરે જાય ત્યારે મેડિકલ સ્ટોરમાંથી તેને ગમતા મેડિકલ સ્ટોરમાંથી દવા પેશન્ટ લેતું હોય છે. ઉદાહરણ તરીકે સુરત વાળો પેશન્ટ સુરતથી લે, રાજકોટ વાળો પેશન્ટ રાજકોટથી લે, મુંબઈ વાળો પેશન્ટ મુંબઈથી લે, હૈદરાબાદ વાળો પેશન્ટ હૈદરાબાદથી દવા લેતું હોય છે. એટલે કોઈ પણ જગ્યાએ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં જઈએ ત્યારે દવા લખ્યા પછી જ્યારે ઘરે જાય ત્યારે પેશન્ટ પોતાને ગમતા મેડિકલ સ્ટોરમાંથી દવા લે તો એનું પેમેન્ટ પેશન્ટે પોતે કર્યા પછી એ પેમેન્ટ જો આપણે ડૉક્ટર સાહેબને કે આઈ.વ. સેન્ટરને કે મધુદીપ આઈ.વ. આપણે રજૂ કરીને કહીએ કે આના પૈસા આપો તો એવું કોઈ જગ્યાએ કોઈ કરતું નથી હોતું. તો એટલે એનો કહેવાનો મતલબ એ થાય છે કે મેડિકલ સ્ટોરમાં જે દવા પેશન્ટ પોતે પોતાની જગ્યાએથી લેતું હોય તો એનું પેમેન્ટ કોઈ જગ્યાએથી હોસ્પિટલમાંથી પાછું રીપેમેન્ટ નથી કરતા હોતા. એટલે આ જનરલી બધાને ખ્યાલ હોય છે કે કોઈ પણ જગ્યાએ શરદી ઉધરસ થાય કે તાવ આવે તો ડૉક્ટર તપાસ કર્યા પછી દવા લખી આપે તો મેડિકલ સ્ટોરમાંથી દવા લીધા બાદ પેશન્ટ ઘરે જતું હોય છે, એના પૈસા પાછું ડૉક્ટર સાહેબ પાસે કે હોસ્પિટલ પાસે માંગવા આવતું નથી હોતું. તો એક આવી કોમેન્ટ આવી હતી કાલે કે મધુદીપ આઈ.વ. એમની ટેસ્ટ ટ્યુબ હોસ્પિટલમાં દવા જે લખી આપે એ પેશન્ટને પોતાના ખર્ચે લેવાની હોય છે, હોસ્પિટલ કે ડૉક્ટર સાહેબ એના પૈસા આપતા નથી ને દવા પણ આપતા નથી. તો એક એ આની ચોપડતા કરવાની હતી. તો અને મારે પણ પૂછવું છે કે શું ખરેખર આ કોઈને ખ્યાલ નથી હોતો? આપણે કોઈ પણ જગ્યાએ સાદા દવાખાને જઈએ જનરલ પ્રેક્ટિસ તો પણ આપણે દવા લખી આપે તો આપણે આપણા જ ખર્ચે લેવાની હોય છે. તો એનો આ એક ખુલાસો હતો. અને જો ન ખ્યાલ હોય તો એના માટેની એક આ જાગૃતિ માટે મેં વાત રજૂ કરી હતી. આપને કોઈ પણ જાતની એવી તકલીફ હોય આપ અમને ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 97148664464 અને અમારું હોસ્પિટલ ભાવનગર હોસ્પિટલ ભાવનગર ખાતે આવેલું છે. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.